विद्यार्थी मित्रों नमस्कार। मित्रों महर्षि वेदव्यास रचित महाभारत नामनो ग्रंथ ए महाभारतनु 12મું पर्व शांति पर्व आ शांति पर्वनो 184મો अध्याय के जेमा भृगु अने भारद्वाज ऋषिना संवाद द्वारा मुख्यत्वे तो पंच महाभूतोनु वर्णन करवामा आवेलु छे। पण आ पंच महाभूतना वर्णन अंतर्गत भारद्वाज ऋषि ज्यारे भृगु ऋषि ने प्रश्न करे छे के हे ऋषिवर स्थावर एवा वृक्षोमा जीव छे के नहीं, अने त्यारे भृगु ऋषि पोताना तर्क द्वारा वृक्षोमा जीव होवा अंगेनो ख्याल आपे छे। अने आ वात आपणो बीजो पद्य पाठ विना वृक्षम गृहम शून्यम एमा दर्शावायेली छे। वृक्षमां जीव छे એ પ્રકારના ભૃગુ ઋષિના તર્ક અંતર્ગત અગાઉની ચર્ચામાં શરૂઆતના આપણે 3 શ્લોકો જોયા। પહેલા શ્લોકમાં જોયું કે વેલ વૃક્ષ ફરતે વીંટળાતી વીંટળાતી એ આગળ વધે જ જાય છે, પોતાનો રસ્તો શોધીને આગળ વધે છે, અને દ્રષ્ટિ વગર તો કંઈ રસ્તો મળે નહીં। જ્યારે વેલ તો પોતાનો રસ્તો શોધી લે છે એટલે નક્કી થાય વૃક્ષો જુએ છે, એટલે કે વૃક્ષોને આંખ છે, માણસને આંખ એક પ્રકારની જ્ઞાનેન્દ્રિય છે, તો એ વૃક્ષોને પણ એવા પ્રકારની આંખ કાન નાક વગેરે વગેરે જ્ઞાનેન્દ્રિય હોય, તો વૃક્ષોને પણ આંખ છે એ નક્કી થાય। બીજા શ્લોકમાં ભૃગુ ઋષિ બતાવે છે કે પવિત્ર અને અપવિત્ર ગંધ વડે તેમજ વિવિધ પ્રકારના ધૂપો વડે આ વૃક્ષો નિરોગી રહે છે અને પુષ્પિત બને છે, એટલે એના ઉપરથી એ નક્કી થાય કે વૃક્ષો સૂંઘે છે એટલે વૃક્ષોને નાક પણ છે। ત્રીજા શ્લોકમાં જોયું કે આ જે વૃક્ષો છે એ વૃક્ષો રસન ક્રિયા પણ કરે છે, વૃક્ષોમાં રોગ દેખાય અને રોગ દેખાય કે તરત જ એ રોગોનો પ્રતિકાર કરવાની ક્રિયા જેને રસન ક્રિયા કહેવામાં આવે એ પણ વૃક્ષો કરતા હોય છે પોતાની જીભ વડે, એટલે નક્કી થાય કે વૃક્ષોને જીભ પણ છે। આ 3 શ્લોકોનો ખ્યાલ અગાઉની ચર્ચામાં વિદ્યાર્થી મિત્રો આપણે મેળવ્યો। હવે બાકીના બીજા જે 3 શ્લોકો છે એ આજની ચર્ચામાં લઈએ। આપણા આ જે પાઠ્યપુસ્તકનો બીજો પદ્યપાઠ છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ વૃક્ષ વગરનું ઘર શૂન્ય છે એનો 4થો શ્લોક વક્ત્રેણ ઉત્પલ નાલેન યથા ઉધર્વમ જલમ આદદેત તથા પવન સંયુક્ત પાદૈહી પીબતી પાદપઃ। અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 3 શ્લોકો સંધિ છૂટી પાડીને શબ્દો છૂટા પાડીને આપણે લખ્યા છે। આમાં પહેલા લઈશું યથા, જેમ ઉત્પલ નાલેનો કમળની દાંડી વડે નાલેનો એટલે નાળ વડે, નાળ એટલે દાંડી, યથા એટલે જેમ ઉત્પલ નાલેનો કમળની નાળ વડે કમળની દાંડી વડે વક્ત્રેણ મુખથી જલમ પાણીને ઉધર્વમ ઊંચે આદદેત ખેંચે છે, આદદેત ખેંચે છે
यथा जेम માણસ એક કમળની દાંડી વડે મુખથી પોતાના મુખ વડે જળમ પાણીને ઉધર્વમ ઊંચે આદદેત ખેંચે છે તથા તેમ પવન સંયુક્ત પવનથી યુક્ત પવનની વાયુની સહાયતાથી પવન સંયુક્ત પવન એટલે પવન વાયુ વાયુની સહાયતાથી વાયુથી યુક્ત પવન પ્રાણ યુક્ત પાદપહ વૃક્ષો પાદેહી પગ વડે પીબતી પીવે છે તેમ પવનની સહાયતાથી પવન પ્રાણ યુક્ત આ વૃક્ષો પગ વડે પીવે છે એટલે કે પગ વડે પાણી પીવે છે જો અહીંયા ભૃગુ ઋષિ એ પ્રકારે સમજાવે છે કે જેમ માણસ કમળની દાંડી વડે કમળની દાંડીથી કમળની નાળથી પોતાના મુખ વડે પાણીને ઉપર ખેંચે પાછીઓ વાલે એ ભૂંગળી છે એ પાણીમાં ડૂબાડીને પાછી વાલે એટલે પાણી એ ભૂંગળી વડે ઉપર ચડે ને મુખમાં આવે આપણે નાળિયેરનું પાણી પીએ તો એ નાળિયેરનો ઉપરનો થોડો ભાગ છે એ કાપી અને દાંતરડા વડે અંદર ટોચો મારી અને એ નાળિયેરનો અંદર ભૂંગળી મૂકી અને આપણને એ નાળિયેરનું પાણી પીવા માટે આપે અને આપણે નાળિયેરનું પાણી પીએ ભૂંગળી વડે કઈ રીતે હવા પાછી ખેંચીએ હવા આપણે પાછી ખેંચીએ એટલે અંદરનું નાળિયેરનું પાણી એ ભૂંગળી વડે આપણા મુખમાં આવે નાળિયેરની અંદર રહેલું પાણી ભૂંગળી વાટે ઉપર આવે અને આપણા મુખમાં આવે અને આપણે એ મુખમાં આવેલું પાણી પેટમાં નાખીએ તો આ રીતે ભૂંગળી વાટે દાંડી વાટે એ પાણી ઉપર ખેંચવામાં આવે છે એ જ રીતે આ વૃક્ષો કે જેની અંદર રહેલો વાયુ એ વાયુની સહાયતાથી વૃક્ષોની અંદર રહેલા વાયુના કારણે એ વાયુ ત્યાં પોતાની ક્રિયા કરે અને એ વાયુના કારણે એ જમીનનું પાણી મૂળ વાટે ઉપર આવે અને શરીરના બીજા ભાગોમાં પહોંચે આ પ્રકારની વાત સમજાવી ભૃગુ ઋષિએ આ શ્લોકમાં ફરી એક વાત સમજી ગયા છો તમે યથા જેમ ઉત્પલ નાલેનો કમળની દાંડી વડે કમળની નાળ વડે વક્ત્રેણ મુખથી જલમ પાણી ઉધર્વમ ઊંચે ઉપર આદદેત ખેંચે છે તથા તેમ પવન સંયુક્ત પવનની સહાયતાથી વાયુની સહાયતાથી પવન પ્રાણથી યુક્ત એવું વૃક્ષ પાદેહી પગ વડે પીબતી પીવે છે જેમ કમળની દાંડી વડે મુખથી પાણીને ઉપર ખેંચે છે તેમ પવનની સહાયતાથી વાયુની સહાયતાથી પવન પ્રાણથી યુક્ત વૃક્ષો પગ વડે પાણી પીવે છે ટૂંકમાં અહીંયા કમળની દાંડીનું ઉદાહરણ આપીને ભૃગુ ઋષિએ સમજાવ્યું કે જેમ માણસ કમળની દાંડી પાણીમાં ડૂબાડી અને પાછી હવા ખેંચી અને એ દાંડી વડે પાણીને ઉપર ખેંચે મુખમાં અને એ કમળની દાંડી વડે પાણી ઉપર આવે ઉપર ખેંચાય એ જ પ્રકારની પ્રક્રિયા આ વૃક્ષો પોતાના મૂળ વડે કરે વાયુની સહાયતાથી વાયુ એટલે હવા પવન વાયુ હવા
એ અંદર વૃક્ષોની અંદર રહેલી હવા, વૃક્ષોની અંદર રહેલો વાયુ એ નીચેથી મૂળથી એ પાણીને ઉપર લઈ જાય અને શરીરના બીજા બધા ભાગોમાં પહોંચે. આ પ્રકારની વાત ભૃગુએ આ શ્લોકમાં કરેલી છે. હવે તમે સમજી ગયા છો. પાંચમો શ્લોક જોઈએ. સુખ દુઃખયોહો ચ ગ્રહણાર્થ છિન્નસ્ય ચ વિરોહણાર્થ જીવમ પશ્યામિ વૃક્ષાણાં અચૈતન્યમ ન વિદ્યતે. અહીંયા એ પ્રકારની વાત કરી કે સુખ દુઃખયોહો, સુખ અને દુઃખને, સુખ દુઃખયોહો સુખ અને દુઃખને ગ્રહણાત, ગ્રહણ કરવાથી, ગ્રહણાત ગ્રહણ કરવાથી, સુખ અને દુઃખને ગ્રહણ કરવાથી ચ અને છિન્નસ્ય કપાઈ જવા છતાં, કપાયેલાના, કપાયેલાના એટલે કપાઈ જવા છતાં, અને છિન્નસ્ય કપાઈ જવા છતાં વિરોહણાત ફરી પાંગરવાથી, અને કપાઈ જવા છતાં ફરી પાંગરવાથી. ભૃગુ ઋષિ ભારદ્વાજને કહે છે કે હું વૃક્ષાણામ વૃક્ષોમાં જીવમ એટલે જીવ ચેતના પશ્યામી જોઉં છું, પશ્યામી જોઉં છું. ભૃગુ ઋષિ અહીંયા ભારદ્વાજ ઋષિને કહે છે કે માણસ જેમ સુખ અને દુઃખનો અનુભવ કરે, માણસના જીવનમાં જેમ સુખ અને દુઃખ આવે, માણસ એ પોતાના જીવનમાં સુખ અને દુઃખને ગ્રહણ કરે છે, આવા સુખ અને દુઃખ એ વૃક્ષોના જીવનમાં પણ આવતા હોય છે. જ્યારે એ વૃક્ષોના જીવનમાં સુખ આવે ત્યારે વૃક્ષો એ સુખનો અનુભવ કરે, અને વૃક્ષોના જીવનમાં દુઃખ આવે ત્યારે વૃક્ષો દુઃખનો પણ અનુભવ કરે. કઈ રીતે? કે વૃક્ષ કપાઈ જાય, કોઈ વૃક્ષની ડાળી કાપી નાખે, ડાળી કાપે કે થડમાંથી કાપે, મૂળ જમીનમાં પથરાયેલા જ હોય તો વૃક્ષો પર આ રીતે કુઠારાઘાત થાય અને કાપી નાખવામાં આવે, વૃક્ષને દુઃખ થાય, એના ઉપર દુઃખ આવી પડ્યું હોય, પણ એ દુઃખોનો સામનો કરી, એ દુઃખ સામે લડી અને જ્યાંથી કપાયું હોય ત્યાંથી ફરી પાંગરવા લાગે, અંકુર ફૂટવા લાગે, બાજુમાંથી કપાયું હોય એની બાજુમાંથી નવા નવા અંકુર ફૂટવા લાગે અને વળી નવ પલ્લવિત બને અને વળી પાછું ઘટાટોપ થવા લાગે, એટલે દુઃખ સામે લડી અને પાછું એ જીવનમાં સુખના પણ દર્શન કરે છે. આવેલા દુઃખ સામે લડે છે, દુઃખ આવ્યું ગ્રહણ કરે સ્વીકારે, પણ એ દુઃખ સામે લડી અને પોતાની એક વળી નવી જિંદગીની શરૂઆત, નવા નવા અંકુર ફૂટે, ફરી પાંગરે અને વળી નવી જિંદગીની શરૂઆત કરે. આ પ્રકારની વાત કરી તો કપાઈ જવા છતાં ફરી પાંગરે, આ નિર્જીવમાં શક્ય બને જ નહીં, સજીવ હોય એમાં જ આ પ્રકારની પ્રક્રિયા થાય. એટલે અહીંયા ભૃગુ ઋષિ ભારદ્વાજને કહે છે કે આ કારણે હું વૃક્ષાણામ વૃક્ષોમાં જીવમ જીવ ચેતના પશ્યામિ જોઉં છું. વૃક્ષોમાં ફરી પાંગરે એટલે ચેતના. અહીંયા ઉપરના શ્લોકમાં જોયું કે પગ વડે પાણી પીવે એટલે પગ પણ છે, પહેલા શ્લોકમાં આંખ, બીજામાં નાક, ત્રીજામાં જીભ, તો ચોથામાં પગ પણ છે એ દર્શાવ્યું, અને આ પાંચમા શ્લોકમાં વૃક્ષો પાંગરે એટલે એમાં ચેતના પણ છે. મિત્રો, ચેતના જ નહીં, વૃક્ષોમાં, માણસમાં, બીજા પશુઓમાં, પક્ષીઓમાં જેવી સંવેદનાઓ રહેલી હોય છે, જેવી લાગણીઓ રહેલી હોય છે, એવી સંવેદના એવી લાગણીઓ પણ આ વૃક્ષોમાં જોવા મળે.
આપણા કવિ કુલગુરુ કાલિદાસ કે જેણે અભિજ્ઞાન શાકુંતલમ નામનું સુપ્રસિદ્ધ એવું નાટક લખેલું છે અને આ નાટકમાં કાલિદાસે શકુંતલા વિદાયનો જે પ્રસંગ છે એના એમાં વર્ણન કરેલું છે કે જ્યારે કણવ ઋષિ પોતાની પાલક પુત્રી શકુંતલાને પતિગૃહે વિદાય કરે છે ત્યારે આશ્રમવાસીઓ તો ઠીક એને દુઃખ થાય પણ આશ્રમના વૃક્ષો અને વેલીઓ એ પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે આશ્રમની વેલીઓ કે જેનું સિંચન આ શકુંતલાએ કરેલું હોય છે શકુંતલાનો એની સાથે નાતો જોડાયેલો હોય છે અને શકુંતલા આશ્રમમાંથી વિદાય થાય એનું આ વનસ્પતિઓને પણ દુઃખ થાય એટલે એ વેલીઓ એ શકુંતલાના હાથ ફરતે વીંટળાઈ વળે છે જાણે કે શકુંતલાને આ વેલીઓ રોકતી ન હોય અહીંયા આ વર્ણનના માધ્યમથી કાલિદાસ એવું દર્શાવે છે કે આ વનસ્પતિઓમાં પણ સંવેદનાઓ હોય છે અરે કેટલાક અભ્યાસોના ધ્યાનમાં એવી બાબતો પણ આવેલી છે કે જે સાબિત કરે છે કે વૃક્ષો હિલચાલ પણ કરે છે અહીંયા એક વાતનું ધ્યાન રાખવું પડે કે હેરી પોટર જેવી ફિલ્મોમાં જે પ્રકારની વૃક્ષોની હિલચાલ બતાવવામાં આવે છે માણસ જેવી હિલચાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ વૃક્ષ જતું હોય આ હેરી પોટર જેવી ફિલ્મોમાં દર્શાવેલું હોય એવી હિલચાલ વૃક્ષો કરી શકતા નથી પણ આપણા માન્યામાં ન આવે એવી હિલચાલ તો વૃક્ષો જરૂર કરી બતાવે છે આ અભ્યાસોના ધ્યાનમાં આવી બાબતો આવેલી છે પશ્ચિમ બંગાળના એક અભ્યાસુ જેનું નામ જગદીશચંદ્ર બસુ કે જેમણે વૃક્ષોનો અભ્યાસ કરીને બંગાળી ભાષામાં એક વૃક્ષો ઉપર પુસ્તક રચેલું છે બંગાળી ભાષામાં અને હિન્દી ભાષામાં આ પુસ્તકનો અનુવાદ કર્યો ડૉક્ટર રામદેવ મિશ્રાએ હિન્દી ભાષામાં અનુવાદ કર્યો અને હિન્દીમાં અનુવાદ કરાયેલા એ પુસ્તકનું નામ છે વનસ્પતિઓ કા સ્વલેખ એમાં એવું દર્શાવવામાં આવેલું છે કે પશ્ચિમ બંગાળના ફરીદપુરમાં તાડનું એક વૃક્ષ એ દિવસ દરમિયાન તો બીજા બધા વૃક્ષોની જેમ સીધું જ ઊભું રહેલું હોય છે પણ સાંજ ઢળે અને મંદિરમાં આરતીની ઝાલર વાગે કે તરત તાડનું આ વૃક્ષ ધીમે 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 નમતું જાય અને નમતું નમતું એ ધરતી ઉપર જાણે કે ભગવાનને દંડવત પ્રણામ કરતું હોય સાષ્ટાંગ દંડવત કરતું હોય એ રીતે ધરતી પર સૂઈ જાય અને એ આરતી પૂરી થાય એટલે ધીમે ધીમે એ વૃક્ષ પોતાની જાતે સીધું થતું જાય અને સીધું થઈ જાય આ દ્રશ્ય જોનારા શ્રદ્ધાળુઓ એવું માને છે કે સંધ્યા ટાણે આ વૃક્ષ ઈશ્વરની સ્તુતિ કરવા માટે આ રીતે ધરતી પર આડું સૂઈ જાય છે ફરીદપુરમાં જ બીજું એક વૃક્ષ દરરોજ સ્નાન કરતું હોવાનો ઉલ્લેખ પણ છે સરોવરના કિનારે આવેલું આ વૃક્ષ ફરીદપુરમાં જ એ પોતાને અડીને આવેલા એ સરોવરમાં નમતું નમતું ડૂબકી લગાવે થોડી વાર આ રીતે પાણીમાં પડ્યું રહે અને પછી પ્રયાસ કરી અને પોતાની જાતે ધીમે ધીમે આ વૃક્ષ સીધું થઈ જાય ઇંગ્લેન્ડના લિવરપુલમાં પણ એક આ પ્રકારનો કિસ્સો નોંધાયેલો છે કે ત્યાંની શિપ્ટન નદીના કિનારે વિલો નામનું એક વૃક્ષ
કે જે દર રવિવારે પ્રાર્થના સમયે ધીમે ધીમે આડું પડી અને ધરતી પર નમી જાય અને જેવી પ્રાર્થના પૂરી થાય એટલે ધીમે ધીમે પ્રયત્ન કરી અને એ પાછું સીધું પણ થઈ જાય. અરે દક્ષિણ આફ્રિકામાં પણ આ પ્રકારનો એક કિસ્સો નોંધાયેલો છે કે ત્યાંનો એક ખેડૂત એણે છાયા માટે અને નાળિયેર મળી રહે એટલા માટે પોતાના ખેતર ફરતે નાળિયેરીના વૃક્ષો વાવ્યા. આ નાળિયેરીના વૃક્ષો પુખ્ત થઈ ગયા પણ એક દિવસ વહેલી સવારે ખેડૂતે જોયું તો આ નાળિયેરના વૃક્ષો ધીમે ધીમે નમવા લાગ્યા. આ જોઈ અને ખેડૂત અચંબામાં પડી ગયો કે આ રીતે આ નાળિયેરના બધા વૃક્ષો નમે છે કેમ, ક્યાંક આ નમીને ધરાશાયી તો નહીં થઈ જાય ને. પણ પછી તો જેમ જેમ સૂર્ય ઉપર ચડતે ગયો એમ એમ નાળિયેરીના બધા વૃક્ષો ધીમે ધીમે સીધા પણ થવા લાગ્યા. ખેડૂતને પણ સમજાયું નહીં કે આવું કઈ રીતે બન્યું. હવે મિત્રો, આ વૃક્ષો નમી જાય આ બાબત તો વિજ્ઞાનના હિસાબે શક્ય છે કે વૃક્ષો નમી પડે. આ તો વિજ્ઞાનના હિસાબે શક્ય છે કે વૃક્ષના મૂળ જ્યાં પથરાયેલા હોય ત્યાં જે બાજુની જમીન નરમ પડે એ બાજુ વૃક્ષ નમી પડે. પણ એ પાછું પોતાની જાતે સીધું તો થઈ શકે નહીં, આ વિજ્ઞાનના હિસાબે શક્ય નથી. તો આ વૃક્ષો કઈ રીતે નમી જતા હશે અને નમી ગયેલા આ વૃક્ષો પાછા કઈ રીતે સીધા થઈ જતા હશે, આ સવાલનો જવાબ મેળવવા માટે અનેક વિજ્ઞાનીઓ આ ઘટના જોવા જતા પણ રહે છે. આના ઉપરથી એટલો તો ખ્યાલ આવે કે વૃક્ષોમાં પણ સંવેદના રહેલી છે, માનવ જેવી લાગણીઓ પણ રહેલી છે. અહીંયા વૃક્ષોમાં જીવ છે, ચેતના છે, એનો વધારે ખ્યાલ મળે એટલે આપણે આ ઉદાહરણો ટાંક્યા. ફરીવાર અહીંયા છેલ્લું ચરણ બાકી રહી ગયું છે પણ અહીંયા વૃક્ષોમાં જીવ છે, હું વૃક્ષોમાં ચેતના જોઉં છું, આ વાત આપણે વધારે ક્લિયર થાય એટલે આ થોડા ઉદાહરણો જોયા. ફરી વળી સુખ દુઃખ યોહો, સુખ અને દુઃખને ગ્રહણાત, ગ્રહણ કરવાથી, ચ અને છિન્નસ્ય, કપાઈ જવા છતાં, વિરોહણાત, ફરી પાંગરવાથી, હું વૃક્ષાણામ, વૃક્ષોમાં જીવમ, જીવ, ચેતના, પશ્યામિ, જોઉં છું, અચૈતન્યમ, અચેતના, ચેતનાનો અભાવ, અચૈતન્યપણું એટલે અચેતના, જીવમ એટલે ચેતના અને અચૈતન્યમ એટલે અચેતના, અચૈતન્યમ એટલે અચેતના, ન વિદ્યતે નથી, વૃક્ષોમાં અચેતના નથી, ચેતનાનો અભાવ તો વૃક્ષોમાં છે નહીં. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સુખ અને દુઃખનો પણ અનુભવ કરે, કપાઈ જાય છતાં ફરી પાંગરે એટલે જીવશે એવું દેખાય આવે. ઉદાહરણોથી સંવેદનાનો પણ ખ્યાલ મેળવ્યો એટલે વૃક્ષોમાં અચેતના તો ન વિદ્યતે નથી, અચેતના જોવા મળતી નથી, ચેતના જ જોવા મળે, જીવ છે એ નક્કી થાય. ફરી એકવાર અનુવાદ, સુખ દુઃખ યોહો, સુખ અને દુઃખને ગ્રહણાત, ગ્રહણ કરવાથી, ચ અને છિન્નસ્ય, કપાઈ જવા છતાં, વિરોહણાત, ફરી પાંગરવાથી, વૃક્ષોમાં વૃક્ષાણામ, વૃક્ષોમાં જીવમ, જીવ, પશ્યામિ, જોઉં છું, અચૈતન્યમ, અચેતના,
न विद्यते नथी। सुख ने दुख ने ग्रहण करवाथी अने कपाई जवा छता फरी पांगरवाथी वृक्षों में जीव चेतना जोव छु अचेतना नथी। एटले वृक्षों कपाई जवा छता फरी पांगरे एटले वृक्षों में चेतना छे। अने छेल्लो श्लोक तेन तत्त जलम आदत्तम जरति अग्नि मारुतौ आहार परिणामात च स्नेहो वृद्धि च जायते। तेन तेना वडे तत् जलम ते पाणी तेना वडे तत् ते जलम एटले पाणी आदतम एटले खेचेलू आदतम एटले खेचेलू એટલે અનુવાદ આ રીતે લેવાનો કે તેન એટલે તેના વડે તત તે આદતમ જલમ ખેંચેલું પાણી તેના વડે તે ખેંચેલું પાણી તેન એટલે તેના વડે તેના વડે એટલે કોના વડે પવન વાયુ તેન એટલે તેના વડે ખેંચેલું પાણી તેના વડે ખેંચેલું પાણી પણ કોના વડે પાણી ખેંચાયું વૃક્ષમાંથી ઉપર કોના વડે આવ્યું વાયુ વડે પવન વડે કેમ કમળની ભૂંગળી વડે માણસ પાણી ઉપર ખેંચી અને મુખમાં લાવે એમ વૃક્ષોની અંદર રહેલો વાયુ એ વાયુ વડે તે ખેંચાયેલું પાણી વૃક્ષોની અંદર રહેલો અગ્નિ અને મારુતો એટલે પવન વાયુ ઝરતી એટલે પચાવે છે ઝરતી એટલે પચાવે છે ઝરી જાય છે વાયુની સહાયતાથી જમીનમાંથી મૂળ વડે વૃક્ષોએ જે પાણી મેળવ્યું અને પોતાના બીજા બધા ભાગોમાં પહોંચાડ્યું એ એટલે આ રીતે જે જમીનમાંથી ખોરાક મેળવ્યો એ ખોરાક વૃક્ષો પચાવે પણ છે કેમ આપણે લીધેલો ખોરાક એને પચાવવાનું કામ આપણી અંદર રહેલો જઠરાગ્નિ કરે છે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ આપણા ખોરાકને પચાવવાનું કામ કોણ કરે આપણી અંદર રહેલો જઠરાગ્નિ તો એ રીતે વૃક્ષોની અંદર રહેલો અગ્નિ વૃક્ષોમાં પણ અગ્નિ છે ઉષ્મા ગરમી એ વૃક્ષોમાં અગ્નિનો ભાગ છે એ નક્કી થાય તો વૃક્ષોમાં રહેલો અગ્નિ અને વૃક્ષોની અંદર રહેલો વાયુ જોયું આપણે અહીંયા વાયુનો ભાગ પણ છે એ વૃક્ષોમાં રહેલો અગ્નિ અને વૃક્ષોમાં રહેલો વાયુ વૃક્ષોમાં રહેલો પવન એ જે પાણી ખેંચ્યું એને ઝરતી પચાવે છે ઝરતી એટલે પચાવે નથી કહેતા ભાઈ ખાધું આપણું ઝરી ગયું એટલે પચી ગયું ઘણા આપણા તળપદા શબ્દો એ પણ સંસ્કૃતમાંથી જ ઉતરી આવેલા છે સંસ્કૃત શબ્દો ઘણા આપણી તળપદી ભાષામાં રૂઢ થઈ ગયેલા છે ઝરી જવું એટલે પચી જવું ખરેખર આ ઝરી જવું એ મૂળ તો સંસ્કૃત ઝરતી ઝર ધાતુ એના ઉપરથી બનેલો છે ઝરતી એટલે પચાવે છે આ ખેંચેલું પાણી આ વૃક્ષોને ઝરી જાય છે પચી જાય છે એ પ્રકારની વાત તો તેનો એટલે તેના વડે તત્ત તે આદતમ જલમ ખેંચેલું પાણી વૃક્ષોમાં રહેલો અગ્નિ અને વાયુ ઝરતી પચાવે છે ચ અને આહાર પરિણામાત આહારનું પરિણામ મળતું હોવાથી આહારના આ પરિણામના કારણે આહારનું પરિણામ મળ્યું ક્યારે કહેવાય ખાધેલો આહાર ખાધેલો ખોરાક પચે ત્યારે તો આપણે જે ખોરાક લઈએ અને આપણો જઠરાગ્નિ પચાવે એમ વૃક્ષોમાં રહેલો અગ્નિ અને વાયુ એ પણ પચાવે એટલે વૃક્ષોમાં પણ જે ખોરાક મેળવ્યો હોય એનું પરિણામ મળી જાય એટલે ખોરાકના પરિણામના કારણે આહારના પરિણામના કારણે વૃક્ષોમાં સ્નેહ એટલે સ્નિગ્ધતા સ્નિગ્ધતા એટલે ચિકાશ
સ્નિગ્ધતા એટલે ચિકાશ, તો સ્નેહ એટલે સ્નિગ્ધતા, ચ અને વૃદ્ધિ એટલે વૃદ્ધિ, જાયતે એટલે થાય છે. તો આ રીતે આહાર પરિણામાત ખોરાકનું પરિણામ મળતું હોવાથી આ રીતે ખોરાકનું પરિણામ મળે, સમજી ગયા તમે? તો આ રીતે આહાર પરિણામાત ખોરાકનું પરિણામ મળતું હોવાથી વૃક્ષોમાં સ્નેહ એટલે સ્નિગ્ધતા અને વૃદ્ધિ એટલે વૃદ્ધિ વિકાસ, જાયતે એટલે થાય છે. આહારનું પરિણામ મળી રહેશે, વૃક્ષો જે આહાર ગ્રહણ કરે છે એ પણ અગ્નિ અને વાયુ પચાવે છે, એટલે વૃક્ષોમાં પણ સ્નિગ્ધતા ચિકાશ જોવા મળે અને વૃક્ષોમાં પણ વૃદ્ધિ વિકાસ જોવા મળે. તો એ પ્રકારની વાત કરી. ફરી એકવાર, તેનો એટલે તેના વડે, તેના વડે એટલે કોના વડે? આ પવન વડે, વાયુના માધ્યમથી, વાયુની સહાયતાથી જે વૃક્ષ પાણી ઉપર ખેંચે છે એ, તો તેન એટલે તેના વડે, વાયુ વડે, તેના વડે તે ખેંચેલું પાણી, તેન એટલે તેના વડે, તત એટલે તે, આદતમ એટલે ખેંચેલું, જલમ એટલે પાણી, અગ્નિ અને વાયુ ઝરતી પચાવે છે, અને આહાર પરિણામાત આહારનું પરિણામ મળતું હોવાથી ખોરાકના પરિણામના કારણે સ્નિગ્ધતા અને વૃદ્ધિ પણ થાય છે. તેના વડે તે ખેંચેલું પાણી, અગ્નિ અને વાયુ પચાવે છે, અને આહારના પરિણામના કારણે વૃક્ષોમાં સ્નિગ્ધતા અને વૃદ્ધિ થાય છે. તો આ રીતે વૃક્ષો મેળવેલો ખોરાક પણ પચાવે છે અગ્નિ અને વાયુના માધ્યમથી. તો નક્કી થાય કે વૃક્ષોમાં પાચન ક્રિયા પણ છે. આપણામાં જે પ્રકારની પાચન ક્રિયા થાય છે એ પ્રકારે વૃક્ષોમાં પણ પાચન ક્રિયા થાય છે. તો અગાઉની ચર્ચાના 3 શ્લોક ને આજની ચર્ચાના 3 શ્લોક, આ 6 શ્લોકના આ 6 મુદ્દા અને આના ઉપરથી નક્કી જ થાય, કોઈ પણ ભૌતિક પરીક્ષણ વગર દરેક નક્કી કરી શકે કે ખરેખર તો આ કારણે માણસમાં જે પ્રકારની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો છે, એવી જ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો વૃક્ષોમાં પણ રહેલી છે. વૃક્ષોને આંખ પણ છે, વૃક્ષોને નાક પણ છે. કઈ રીતે એ અહીં આપણે લખ્યું અને શ્લોકમાં તો સારી રીતે આપણે સમજી જ ગયા કે વૃક્ષોને આંખ પણ છે, વૃક્ષોને નાક પણ છે, વૃક્ષોને જીભ પણ છે, વૃક્ષોને પગ પણ છે, વૃક્ષોમાં ચેતના પણ રહેલી છે, અને માણસની જેમ વૃક્ષો પાચન ક્રિયા પણ કરે છે, એટલે વૃક્ષોમાં જીવ છે. કોઈ પણ પ્રકારના ભૌતિક પરીક્ષણ વગર તર્ક બુદ્ધિથી ભૃગુ ઋષિ ભારદ્વાજ ઋષિને આ બાબત સમજાવે છે, અને આપણે આ બાબતને સારી રીતે સમજી ગયા છીએ. હવે શાંતિ પર્વના 184મા અધ્યાયમાં આ પંચમહાભૂતના વર્ણન અંતર્ગત 6 શ્લોકો આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા, અને એ 6 શ્લોકોના માધ્યમથી વૃક્ષોમાં જીવ છે એવું આપણે પણ અનુભવ્યું. હવે બાકીના જે 3 શ્લોક એ શાંતિ પર્વના નથી, હવે પછીના 2 શ્લોક સંકલન કરેલા છે અને છેલ્લો સુભાષિત રૂપી શ્લોક છે. એ 3 શ્લોક હવે પછીની ચર્ચામાં આપણે સમજીશું. અસ્તુ.